चैप्टर एक लेक्चर नंबर 22 स्टार्ट करिए। थियरी नो एक छेलो टॉपिक बाकी छे, बराबर ए पहला जोई लिए पछी एना संगत दाखला जोईशु। थियरी नो पहलो मुद्दो आपणे आ छे, व्यस्त संपन्न घटक एटले के व्यस्त घटक, बराबर ए समझिए। धारो के गण ए परनी कोई द्विक क्रिया स्टार छे, स्टार सुधाय ए क्रॉस ए थी ए पर नो कोई विधेय थाय, बराबर बराबर आ एक द्विक क्रिया बताई। हवे आ द्विक क्रिया माटे तटस्थ घटक ई छे, जेनो तटस्थ घटक ई छे। हवे तटस्थ घटक कोने कहेवाय, कई रीते मळे, આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, બરાબર। એટલે એ પરની દ્વિક્રિયા અહીંયા બતાવી છે અને એ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક ઈ આપણે અહીંયા દર્શાવ્યો છે। તો જે ગણ એ પર દ્વિક્રિયા વ્યાખ્યાય છે એના કોઈ ઘટક સ્મોલ એ માટે, એટલે કે એ બિલોંગ્સ ટુ એ માટે કોઈક બી બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એ જે ગણ એનો ઘટક છે, બરાબર એને સંગત આ જ ગણ એમાં કોઈ ઘટક બી એવો મળે કે જેથી આ એની દ્વિક ક્રિયા હું બી સાથે કરું, કોઈ પણ ક્રમમાં એ સ્ટાર બી કે બી સ્ટાર એ, બંને ક્રમમાં જવાબ સરખો આવે અને આ સરખો જવાબ કેટલો હોય, તટસ્થ ઘટક જેટલો હોય, એટલે કે એ સ્ટાર બી કરું કે બી સ્ટાર એ કરું, બરાબર બંને ક્રમમાં જવાબ મને તટસ્થ ઘટક જો મળતો હોય તો આ જે એ છે, બરાબર આ એને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે, ક્લિયર, બરાબર એને શું કહેવાય છે, વ્યસ્ત સંપન્ન ઘટક, તથા બીને એનો વ્યસ્ત ઘટક કહે છે, બરાબર જેને સંકેતમાં આપણે આમ લખીશું એ આ ઉપર માઇનસ વન છે બરાબર બી, એટલે કે એનો વ્યસ્ત ઘટક બી, ક્લિયર। ચલો તો સૌ પહેલા આપણે એમાં ઉદાહરણ નંબર 39 જોઈએ। સાબિત કરો કે આર પર સરવાળાની દ્વિક્રિયા સરવાળા માટે માઇનસ એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે, તથા ગુણાકારની દ્વિક્રિયા માટે શૂન્યતર એને સંગત 1/a એ આર પર ઘટક એનો વ્યસ્ત ઘટક છે, બરાબર એટલે એનો વ્યસ્ત માઇનસ એ છે અને એનો વ્યસ્ત 1/a છે, સરવાળામાં એનો વ્યસ્ત માઇનસ એ, ગુણાકારમાં એનો વ્યસ્ત 1/a એવું આપણે બતાવવાનું છે, બરાબર। ચાલો 39મું ઉદાહરણ જોઈ લઈએ। આર પરની વ્યાખ્યાયિત ક્રિયા સરવાળાની અહીંયા બતાવી છે, સરવાળો આર ક્રોસ આર થી આર માટે, કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે એનો સરવાળો 0 સાથે કોઈ પણ ક્રમમાં કરી જવાબ એનો જ આવે, એટલે 0 શું છે, 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે। તો કોઈ પણ ક્રિયા માટે જ્યારે આપણે વ્યસ્ત ઘટક શોધતા હોઈએ ને તો સૌથી પહેલાં એનો તટસ્થ ઘટક આપણને ખબર હોવી જોઈએ, એટલા માટે આપણે સૌ પહેલાં સરવાળા માટે તટસ્થ ઘટક 0 ઈ બરાબર 0 આપણે શોધી લીધો, બરાબર કેમ કે આપણે વ્યસ્ત ઘટક શોધવો છે। હવે એનો કોઈ પણ ઘટક મારે વ્યસ્ત શોધવો છે, માનો કે વ્યસ્ત ઘટક બી છે તો એની ક્રિયા બી સાથે મારે કરવાની બંને ક્રમમાં, અને બંને દરેક ક્રમમાં જવાબ મને કેટલો આવવો જોઈએ, ઈ આવવો જોઈએ, અને ઈની કિંમત અહીંયા કેટલી છે, 0 આવવો જોઈએ, એટલે આ જવાબ 0 થવો જોઈએ, બરાબર ખ્યાલ આવ્યો। ચાલો તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે એનો સરવાળો માઇનસ એ સાથે કોઈ પણ ક્રમમાં કરું, જવાબ શું આવે, 0 જ આવે, એ તો આપણને ખ્યાલ જ છે, અને 0 અહીંયા શું છે, ઈ છે, એટલે કે આપણો તટસ્થ ઘટક છે। આમ સરવાળા માટે માઇનસ એ એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે એવું સાબિત થાય, ક્લિયર। અને આ જ પ્રમાણે ગુણાકાર માટે આપણે વિચારીએ કે ગુણાકાર એ આર ક્રોસ આર થી આર માટે છે, અને કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે વિચારીએ તો એનો ગુણાકાર 1 સાથે કોઈ પણ ક્રમમાં કરું, જવાબ મને એ જ મળે, એટલે કે ઈ બરાબર 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે,
એટલે સૌ પહેલા મેં ગુણાકાર માટે તટસ્થ ઘટક એક શોધ્યો, ક્લિયર? હવે ગુણાકાર માટે મારે વ્યસ્ત ઘટક શોધવાનો છે. જો કોઈ પણ શૂન્યતર એ બિલોંગ્સ ટુ આર માટે એનો ગુણાકાર વન અપોન એ સાથે કોઈ પણ ક્રમમાં કરી જવાબ વન આવે, અને વન શું છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. આમ ગુણાકાર માટે વન અપોન એ ઘટક એનો વ્યસ્ત ઘટક છે, ક્લિયર? કારણ કે વન અપોન એનો ગુણાકાર એ સાથે કોઈ પણ ક્રમમાં કરીશ મને વન એટલે કે તટસ્થ ઘટક ઈ મળે છે, માટે વન અપોન એ શું કહેવાય? આ એનો વ્યસ્ત ઘટક. સિમ્પલ. ચલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. ચાલો હવે ઉદાહરણ નંબર 40 જોઈએ. સાબિત કરો કે માઇનસ એ એન પર સરવાળાની દ્વિક્રિયા સરવાળા માટે એ બિલોંગ્સ ટુ એનો વ્યસ્ત ઘટક નથી. આગળ શું જોયું? માઇનસ એનો વ્યસ્ત ઘટક છે, બરાબર. પણ ત્યાં શું હતું? એ સરવાળાની ક્રિયા આર પરની ક્રિયા હતી, જ્યારે અહીંયા સરવાળાની ક્રિયા કોના પરની ક્રિયા બતાવે છે? એન પરની. હવે આપણે વ્યસ્ત ઘટક શોધવો હોય તો સૌ પહેલા તટસ્થ ઘટક શોધવો પડે. હવે સરવાળા માટે તટસ્થ ઘટક તો શું છે? ઝીરો છે, આપણને ખબર છે. હવે તટસ્થ ઘટક જે ઝીરો છે એ ક્યાં હોવો જોઈએ? તો ક્રિયા જે ગણ પર વ્યાખ્યાયિત હોય ને તે ગણમાં તટસ્થ ઘટક આપણે હોવો જોઈએ. તો તટસ્થ ઘટક ઝીરો છે પણ જે એનમાં આવવાનો નથી, એટલે સરવાળો જ્યારે એન ઉપર વ્યાખ્યાયિત કરવામાં આવે તેનો તટસ્થ ઘટક જ આપણને નહીં મળે. હવે તટસ્થ ઘટક ના મળે તો વ્યસ્તની વાત રહે નહીં, ક્લિયર? અને એ જ પ્રમાણે આપણે જોયું છે વન અપોન એનો વ્યસ્ત ઘટક છે. કઈ ક્રિયા માટે? ગુણાકાર માટે. તો જો અહીંયા શું બતાવવાનું કીધું છે? અને એ બિલોંગ્સ ટુ એન, જે એની કિંમત વન લેવાની નથી. એ એનનો કોઈ પણ ઘટક છે સિવાય કે વન. તો આના માટે વન અપોન એન પર ગુણાકારની દ્વિક્રિયા ક્રોસ માટે એનો વ્યસ્ત નથી. હવે આ પણ તમને સમજાવું. આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે ગુણાકારની ક્રિયા માટે એનો વ્યસ્ત કયો થાય? વન અપોન એ. પણ વ્યસ્ત ઘટક ક્યાં હોવો જોઈએ? એનમાં હોવો જોઈએ, બરાબર. અને એનો તટસ્થ ઘટક પણ ક્યાં હોવો જોઈએ? જે ગણ પણ ક્રિયા વ્યાખ્યાય છે તે ગણમાં હોવો જોઈએ. હવે અત્યારે ગુણાકારની ક્રિયા ક્યાં વ્યાખ્યાયિત કરી? એન ઉપર. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? વન. તો આ વન ક્યાં હોવો જોઈએ? એનમાં હોવો જોઈએ. આમ તો એનમાં વનનો સમાવેશ થાય છે, પણ આ રકમમાં એન જે વ્યાખ્યાયિત કર્યો છે, બરાબર, કોઈ પણ એ બિલોંગ્સ ટુ એન માટે, જ્યાં એની કિંમત વન લેવાની નથી. એટલે અહીંયા પણ તમે તટસ્થ ઘટકમાં અટકી જ જાઓ છો, બરાબર. અને માનો કે વનને ઉમેર્યો હોય તો પણ દરેક ઘટક માટે એનો વ્યસ્ત કરીશું. જેમ કે વન સિવાય એની કિંમત હું બે લઉં, એની કિંમત એનમાંથી બે લઉં, તો બે માટે વ્યસ્ત વન અપોન ટુ થઈ જાય. તો વન અપોન ટુ એનમાં આવશે નહીં આવવાનો, અને એ અર્થે પણ ગુણાકારની ક્રિયા માટે એનો વ્યસ્ત ઘટક વન અપોન એ મળતો નથી. પણ ક્યારે? જ્યારે ક્રિયા એન ઉપર વ્યાખ્યાયિત હોય ત્યારે, ક્લિયર? આ રકમ સમજાવી. હવે દાખલો જોઈ લઈએ આપણે. ચાલો ઉદાહરણ 40. સરવાળાની ક્રિયા એન ક્રોસ એન થી એન માટે, બરાબર. કોઈ પણ એ બિલોંગ્સ ટુ એન માટે એ પ્લસ માઇનસ એ બરાબર ઝીરો થાય, બરાબર છે. પરંતુ માઇનસ એ તો એનમાં આવવાનો નથી, કારણ કે જો એ એનમાં હોય તો માઇનસ એ એનમાં આવે નહીં. માઇનસ એ એનમાં ન હોવાથી માઇનસ એ ઘટક એનો સરવાળા માટેની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક હોઈ શકે નહીં. સિમ્પલ છે, બરાબર. કારણ કે કોઈ ઘટક એ જે ગણ પર ક્રિયા વ્યાખ્યાય છે તેનો ઘટક હોય, અને એનો વ્યસ્ત ઘટક જો મારે બી શોધવાનો હોય તો બી પણ ક્યાં મળવો જોઈએ? જે ગણ પર ક્રિયા વ્યાખ્યાય છે તે ગણમાં જ બી મને મળવો જોઈએ, બરાબર. બી તરીકે અહીંયા કિંમત મને માઇનસ એ મળે છે. તો માઇનસ એ ક્યાં હોવો જોઈએ? એનમાં. તો આપણને ખ્યાલ છે એન ધન પૂર્ણાંકોનો ગણ છે, એટલે કે માઇનસ એનો સમાવેશ આમાં થાય નહીં, બરાબર. માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. ચલો હવે ગુણાકાર એ પણ એન ક્રોસ એન થી એન માટે અહીંયા વ્યાખ્યાયિત કરી છે. હવે એનનો કોઈ પણ ઘટક એ લઈશ, બરાબર. પણ એની કિંમત એક લેવાની નથી, કેમ કે રકમમાં આપણે ના પાડેલી છે. તો એ જ્યારે વન ન હોય તો કોઈ પણ વન અપોન એટલે કે એ શું છે? એનનો કોઈ પણ ઘટક છે જ્યાં એની કિંમત વન નથી. તો વન સિવાયની કોઈ પણ કિંમત માટે એનો વ્યસ્ત જે વન અપોન એ થવાનો, એ વન અપોન એનમાં આવે ન આવે. જેમ કે એની કિંમત હું બે લઈશ, બેનો વ્યસ્ત વન અપોન ટુ એ એનમાં આવે ન આવે, તો વન બાય એ એનમાં આવવાનો નથી. તો એ જ્યારે એક સિવાયની કોઈ પણ કિંમત છે ત્યારે કોઈ પણ એ બિલોંગ્સ ટુ એન માટે એને સંગત વન અપોન એ જે આપણે એનમાં હોવો જોઈએ મળતો નથી, કે જેથી એ ઇન્ટુ વન અપોન એ બરાબર વન થાય, બરાબર. આથી એ બિલોંગ્સ ટુ એન જે એ નોટ ઇક્વલ વન માટે વન અપોન એ
ए एन पर गुणाकार माटे एनो व्यस्त कहेवाय नहीं। सिंपल। चलो नेक्स्ट जुए प्रश्न। चलो 1.4 नो छठो प्रश्न जुए। एन पर ए स्टार बी आ प्रमाणे व्याख्यायित छे, ए अने बी नो लसा बराबर आ प्रमाणे स्टार द्विक्रिया व्याख्यायित छे। तो द्विक्रिया स्टार अहींया आ प्रमाणे आपेली छे, एनी माटे आपणे आ 5 प्रश्नोना जवाब आपणे आपवाना छे। पहेलो 5*7 અને 20*16 આ મેળવો, ટૂંકમાં આ દ્વિક્રિયા આપણે કરી બતાવવાની છે। બીજો પ્રશ્ન, આપેલી દ્વિક્રિયા સમક્રમી છે। ત્રીજો પ્રશ્ન, જૂથના નિયમનું પાલન કરે છે। ચોથો પ્રશ્ન, તટસ્થ ઘટક શોધવાનો છે। અને 5મો પ્રશ્ન, દ્વિક્રિયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે। હવે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે એનો અર્થ થાય એનના એવા કયા ઘટકો છે કે જેનો વ્યસ્ત ઘટક આપણને મળશે આ લસાની ક્રિયા દ્વારા। બરાબર, કુલ 5 પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે। ચલો દાખલા નંબર 6, દ્વિક્રિયા સ્ટાર એન ક્રોસ એન થી એન પર અને કઈ રીતે વ્યાખ્યા છે, એ સ્ટાર બીનો અર્થ આપણે શું લેવાનો છે, એ અને બીનો લસા બરાબર। ચલો પહેલા પ્રશ્નમાં આપણે બે દ્વિક્રિયાનો જવાબ આપણે આપવાના છે, એમાં પહેલું છે 5*7 એટલે કે 5 અને 7નો લસા। તો 5 અને 7નો લસા તો સિમ્પલ છે, 35 જાય। પછી 20 અને 16નો લસા શોધવાનો છે, 20*16 એટલે 20 અને 16નો લસા। તો 20 અને 16નો લસા તમને શોધતા આવડે, જવાબ થઈ જશે 80। ક્લિયર। ચલો બીજો પ્રશ્ન છે, આપણે આપેલી દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં એ ચેક કરવું છે। હવે એ સ્ટાર બી શું કહેવાય, એ અને બી નો લસા। હવે હું એ અને બી નો લસા કહું કે પછી બી અને એનો લસા, જવાબ તો બે સરખો જ આવે। તો એ અને બી ના લસાને મારે બી અને એનો લસા કહી શકાય, અને બી અને એના લસાને મારે બી સ્ટાર એ કહેવાય, એટલે કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય છે। એટલે સ્ટાર એ એન પરની સમક્રમી દ્વિક્રિયા છે બરાબર। પછી આપણને એવું કીધું છે જૂથના નિયમનું પાલન કરશે કે નહીં કરે, તે પણ સિમ્પલ છે કે એ બી અને સી 3 ઘટકોનો મારે લસા શોધવો હોય, કોઈ પણ ક્રમમાં શોધું, કોઈ પણ જૂથમાં શોધું, દરેક વખતે જવાબ સરખો જ મળે બરાબર। જેમ કે એ સ્ટાર બી સ્ટાર સી કર્યું એટલે એ અને બીનો લસા સ્ટાર સી, એટલે એ અને બી ના લસા સાથે મારે સી નો લસા લેવાનો, એ અને બી નો લસા અને સી નો લસા બરાબર છે। અને અને તો છે જ, ટૂંકમાં અર્થ થઈ ગયો એ બી અને સી નો લસા થયો। હવે એ બી સી નો લસા એનો અર્થ થયો એ સ્ટાર બી સ્ટાર સી માં થયો બરાબર। હવે બીજો મેં જૂથ બનાવ્યો એ સ્ટાર બી સ્ટાર સી, એટલે એ સ્ટાર જે છે એમનામ રહેશે બી સ્ટાર સી માં બી અને સી નો લસા બરાબર। હવે એ સ્ટાર બી અને સી નો લસા તેમાં શું થાય, એ અને બી અને સી નો લસા નો લસા, આ એ અને આ બ્રેકેટ બે નો લસા એવો અર્થ થયો ને, એ અને આખા બ્રેકેટનો લસા, તો એ અને આ બ્રેકેટનો લસા, અને એનો અર્થ થઈ ગયો એ અને બી અને સી નો લસા, ટૂંકમાં એ બી સી નો લસા થઈ ગયો। તો બંનેમાં જવાબ એક સરખો જ આવ્યો, એટલે કે એ સ્ટાર બી સ્ટાર સી એ સ્ટાર બી સ્ટાર સી બરાબર થાય છે, માટે સ્ટાર તે એન પર જૂથના નિયમનું પાલન કરે છે। ક્લિયર। ચલો હવે 5મા પ્રશ્નનો જવાબ આપણે આપીએ। જો 5મો પ્રશ્ન ફરી બતાવી દઈએ, શું કીધું છે, દ્વિક્રિયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે, એટલે કયા ઘટકોનો વ્યસ્ત આપણને મળે છે એનમાંથી એ આપણે કહેવાના છે બરાબર। અચ્છા એ 5મા પહેલા 4થાનો જવાબ આપણે આપવાનો બાકી રહ્યો ને, કે એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો, એટલે પહેલાં તટસ્થ ઘટક શોધીશું પછી વ્યસ્ત ઘટક બરાબર। તો જુઓ 4થો પ્રશ્ન, તટસ્થ ઘટક મારે શોધો છે, તટસ્થ ઘટક શોધો આપણે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે વાત કરી, એ સ્ટાર ઈ બરાબર ઈ, તમને ફરી યાદ કરાવી દઉં તટસ્થ ઘટક આપણે કઈ રીતે શોધવાનો છે, તો એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ, ઈ એ થવું જોઈએ કોઈ પણ ક્રમમાં, એ સ્ટાર ઈ કરું કે ઈ સ્ટાર એ કરું દરેક વખતે એ થાય તો ઈ શું કહેવાય, તટસ્થ ઘટક બરાબર। હવે જો ઈ તે આ ક્રિયા માટે તટસ્થ ઘટક હોય તો એની દ્વિક્રિયા ઈ સાથે કોઈ પણ ક્રમમાં કરું એ મળે, આનો અર્થ શું થાય, એ અને ઈ નો લસા એ, સમજો ઈ શું છે, કોઈ પણ એક ફિક્સ સંખ્યા છે અને એ કેવી છે, ચલિત સંખ્યા, એની કિંમત 2 લો તો અહીંયા જવાબ 2 આવવો જોઈએ, એની કિંમત 3 લો તો જવાબ અહીંયા 3 આવવો જોઈએ, એની કિંમત 4 લો તો અહીંયા 4 જવાબ આવવો જોઈએ, એની કિંમત 5 લો તો અહીંયા જવાબ 5 આવવો જોઈએ, એટલે સિમ્પલ અર્થ આવો થાય 2 અને ઈ નો લસા 2, પછી 3 અને ઈ નો લસા 3, પછી 4 અને ઈ નો લસા 4, પછી અર્થ આવો થાય 5 અને ઈ નો લસા 5, ટૂંકમાં વ્યાપક સ્વરૂપમાં આવો થયો એ અને ઈ નો લસા એ થવો જોઈએ। તો ઈ એવી કઈ સંખ્યા લઉં કે તેનો લસા હું કોઈ પણ ઘટક સાથે કરું તો એનો એ ઘટક અહીંયા જવાબમાં આવે,
बराबर, एनो अर्थ શું થાય, ઈ એ બધાનો એક અવયવ કહેવાય. તો એવી કઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ થાય, તે સંખ્યા છે 1. બરાબર ને? એટલે એ અને ઈનો લસાઅ એ થવો જોઈએ. એનો મતલબ, એનો અર્થ એવો છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન, એ ઈનો ગુણક છે. હવે દરેક એ શું કહેવાય? ઈનો ગુણક કહેવાય, જે અહીંયા મેં વાત કરી પ્રમાણે. તો એવી કઈ સંખ્યા છે બરાબર ઈ, કે જે દરેક એ માટે એ ઈનો ગુણક થાય. તો એ ઈ તરીકે કિંમત 1 લઈ લો બરાબર. તો દરેક ઘટક એ 1 નો ગુણક કહેવાય છે બરાબર. માટે ઈ બરાબર 1 એ આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક થઈ ગયો. બરાબર છે? હવે એનો વ્યસ્ત ઘટક મારે શોધવો છે. તો એ અને બી ધારો કે એનમાં છે, તો એ સ્ટાર બી એ ઈ થાય બરાબર. તો બી તે એનો વ્યસ્ત ઘટક કહેવાય અને એને વ્યસ્ત સંપન્ન ઘટક કહેવાય. અને આ પ્રશ્નમાં ઈની કિંમત આપણી પાસે કેટલી છે? 1 છે બરાબર. હવે એ સ્ટાર બીનો અર્થ શું થાય? એ અને બીનો લસાઅ એ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. એટલે બે સંખ્યાનો લસાઅ 1 ક્યારે આવે? જ્યારે બંને 1 હોય ને, તો જ લસાઅ 1 આવે. બાકી કોઈ પણ સંખ્યાનો લસાઅ 1 આવે નહીં. તો એ અને બીનો લસાઅ 1 મારે જો વિચારવો હોય તો એ ત્યારે જ શક્ય છે જ્યારે એની કિંમત અને બીની કિંમત બંને કેવી હોય? 1 જ હોય. આ વાક્ય એ બરાબર 1 બરાબર બી માટે જ શક્ય છે બરાબર. એટલે એની કિંમત 1 લો તો એનો વ્યસ્ત બી મળે અને બીની કિંમત પણ કેટલી છે? 1 જ. એટલે એક જ ઘટક ફક્ત છે 1, કે 1 બિલોંગ્સ ટુ એન ને જ વ્યસ્ત ઘટક છે. અને તે એક પણ કેટલો છે? 1 જ છે. એટલે એનના એનમાંથી કયા કયા ઘટકોના વ્યસ્ત મળે છે? તો ફક્ત એક જ ઘટકનો. અને કયો ઘટક છે? તે 1. અને 1 નો જ વ્યસ્ત મળે છે. અને કેટલો મળ્યો? તો એ પણ આપણને 1 જ મળ્યો બરાબર. ક્લિયર? તો 1.4 નો છઠ્ઠો પ્રશ્ન અહીંયા પૂરો કર્યો બરાબર. 1.4 ના છઠ્ઠો પ્રશ્ન, જેના 5 ઘટકો, 5 પ્રશ્નો હતા પેટા પ્રશ્નો. દાખલા નંબર 6 ના 5 પેટા પ્રશ્નો આપણે પૂરા કર્યા. હવે 1.4 નો 7મો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો 7મો પ્રશ્ન જોઈએ. ગણ આપ્યો છે અહીંયા, જેના 5 ઘટકો છે 1 થી 5. એના પર એ સ્ટાર બી એ અને બીનો લસાઅ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી છે બરાબર. આપણે ઉપર જે પ્રશ્ન કર્યો એના એની જ ક્રિયા છે, પણ અહીંયા દ્વિક્રિયા એન પર વ્યાખ્યાયિત હતી, જ્યારે અહીંયા દ્વિક્રિયા એક શાંત ગણ પર વ્યાખ્યાય છે, જેના 5 જ ઘટકો છે 1 થી 5 બરાબર. તો તમારા જવાબની યથાર્થતા ચકાસો. ક્રિયા શું છે? સ્ટાર એ દ્વિક્રિયા કહેવાય કે ના કહેવાય એમ બરાબર. હવે દાખલા નંબર 7, ધારો કે આ જે ગણ છે એનું નામ મેં એ આપી દીધું. હવે કોઈ પણ ક્રિયા દ્વિક્રિયા કહેવાય ક્યારે કહેવાય? તો જ્યારે આ સ્ટાર એ 1 ક્રોસ A થી A પરનું વિધેય બને તો બરાબર. આના દરેક ઘટકને સંગત અનન્ય જવાબ અહીંયા હોવો જોઈએ બરાબર છે. અચ્છા, હવે ક્રિયા અહીંયા શું વ્યાખ્યાયિત કરી છે? એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસાઅ. તો એની કિંમત અહીંથી 2 લઉં, બીની કિંમત અહીંથી 3 લઉં, તો 2 અને 3 નો લસાઅ કરી છે, જવાબ કેટલો આવશે? 6 આવશે. અને 6 આ ગણમાં છે નહીં. એટલે પ્રત્યેક એ ક્રોસ એ બિલોંગ શૂને સંગત એનો જે જવાબ આવે છે એ અહીંયા આવવો જોઈએ બરાબર. દરેક ના આવે તો તમે હા પાડી શકો, અને કોઈ એકનો પણ ન આવે તો જવાબમાં આપણે ના પાડી શકાય. તો આપણે એક ઉદાહરણ એવું આપી દીધું કે એની કિંમત અને બેની કિંમત આ ગણમાંથી લઈએ, તેનો જવાબ મને જે 6 મળે છે આ ગણ એમાં આવતો નથી. માટે એકદમ ક્લિયર છે કે આ જે ક્રિયા છે સ્ટાર એ એ પર દ્વિક્રિયા કહેવાય નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ 8મો પ્રશ્ન જોઈએ. ચલો 8મો પ્રશ્ન, ગણ એન પર એ સ્ટાર બી એ આ પ્રમાણે વ્યાખ્યાય છે એ અને બીનો ગુસા બરાબર. તો આ દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં એનો આપણે જવાબ આપવાનો છે. પછી શું આ સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે? પછી એન પરની દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે? ટૂંકમાં સમક્રમી, જૂથ અને તટસ્થ ઘટક આ 3 જવાબ આપણે આપવાના છે. કઈ ક્રિયા? ગુસા માટે બરાબર. જો 8મો પ્રશ્ન, સ્ટાર ફ્રોમ એન ક્રોસ એન થી એન, ક્રિયા આ પ્રમાણે વ્યાખ્યાય છે એ સ્ટાર બી શું છે? એ અને બીનો ગુસા. ચલો તો પહેલો પ્રશ્ન સમક્રમી છે કે નહીં. હવે એ સ્ટાર બી શું છે? એ અને બીનો ગુસા. હવે હું એ અને બીનો ગુસા કહું કે બી અને એનો ગુસા, જવાબ તો કેવો થાય? સરખો થાય. તો એ સ્ટાર બીને મારે બી સ્ટાર એ કેવો તો કહેવાય? કહેવાય જ. ટૂંકમાં સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયા છે. ક્લિયર? સ્ટાર એ એન પરની સમક્રમી ક્રિયા છે. હવે જૂથના નિયમનું પાલન કરે કે ના કરે? તો આગળના પ્રશ્નમાં આપણે જોયું હતું લસાઅ માટે એક્ઝેક્ટ એની જ પ્રક્રિયા અહીંયા થાય. એ સ્ટાર બી સ્ટાર સી લીધું, એટલે પહેલાં હું આ બ્રેકેટનો ગુસા કરું એ અને બીનો ગુસા, પછી અહીંયા જે જવાબ આવશે એનો ગુસા મારે સી સાથે કરવો છે. ટૂંકમાં એ અને બીનો જે ગુસા આવશે તે અને આ સીનો ગુસા, ટૂંકમાં એબીસીનો ગુસા થઈ ગયો.
અને એ પ્રમાણે હું એ સ્ટાર બી સ્ટાર સી કરું તો પહેલાં મારે બી અને સીનો ગુસ્સા શોધવાનો, અહીંયા જે ગુસ્સા મળ્યો હશે એનો ગુસ્સા મારે એ સાથે લાવવાનો, એટલે એ અને આ જે જવાબ આવે છે એનો ગુસ્સા, ટૂંકમાં એ બી સીનો ગુસ્સા થઈ ગયો, એટલે કે બંને જવાબ કેવા આવે છે, સરખા જ આવે છે. ટૂંકમાં એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર બી સ્ટાર સી બરાબર થાય છે, એટલે કે સ્ટારે એન પર જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર? હવે તટસ્થ ઘટકની વાત કરીએ. ચલો તટસ્થ ઘટક શોધીએ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ, જ્યાં ઈ ક્યાં હોવો જોઈએ, જે ગણ પર ક્રિયા વ્યાખ્યાય છે તે ઘટકનો હોવો જોઈએ, એટલે ઈ ક્યાં હોવો જોઈએ એનમાં, બરાબર. હવે એ સ્ટાર ઈ એ થવો જોઈએ તો અહીંયા સ્ટાર શું વ્યાખ્યાય છે, એ અને ઈનો ગુસ્સા, એટલે કે એ અને ઈનો ગુસ્સા કેટલો આવવો જોઈએ, એ આવવો જોઈએ. હવે કોઈ પણ બે આંકડા લો, જેમ કે છ અને બે, તો આનો ગુસ્સા કેટલો આવે, બે આવે. પછી ચાર અને બે, એનો ગુસ્સા કેટલો આવે, બે આવે. આઠ અને બેનો ગુસ્સા કેટલો આવે, બે આવે. ટૂંકમાં આ ઉદાહરણથી તમને ખ્યાલ આવે છે કે અહીંયા કોઈ પણ ઘટક બદલું પણ દરેક વખતે ગુસ્સા, અચ્છા મેં અહીંયા ઊંધું વિચાર્યું છે ને, ના બરાબર છે, ગુસ્સા એકનો એક ઘટક ક્યારે આવે, કે જ્યારે અહીંયા જે પણ ઘટક છે ને એ આનો, અહીંયા જે પણ ઘટક બદલાય છે બરાબર, એનો ગુણક હોવો જોઈએ. ચાર તે બેનો ગુણક, છ તે બેનો ગુણક, આઠ તે બેનો ગુણક, બરાબર. તો અહીંયા જવાબ આપણો કયો કોમન હોવો જોઈએ, એ જવાબ આવવો જોઈએ. તો એ અહીંયા શું હોવો જોઈએ, ફિક્સ હોવો જોઈએ, તો તટસ્થ ઘટક બને. પણ અહીંયા ફિક્સ ઘટક છે બરાબર, એ જવાબમાં આવે છે, જેમ બદલાતો ઘટક જવાબમાં આવતો નથી. અહીંયા સમજો, એ તટસ્થ ઘટક છે, એ કેવો હોવો જોઈએ, ફિક્સ રહેવો જોઈએ. એની જગ્યાએ બે મૂકો, જવાબ બે આવવો જોઈએ. એની જગ્યાએ ત્રણ મૂકો, જવાબ ત્રણ આવવો જોઈએ. આનું ઉદાહરણ શું થાય, એ અને ઈનો ગુસ્સા એ, એનો મતલબ એની કિંમત હું ત્રણ લઉં તો ત્રણ અને ઈનો ગુસ્સા ત્રણ, પછી એની કિંમત ચાર લઉં તો ચાર અને ઈનો ગુસ્સા ચાર, બરાબર. પછી પાંચ લો તો પાંચ અને ઈનો ગુસ્સા પાંચ. તો હવે આ બે ઘટકમાંનો ગુસ્સા આ ઘટક ક્યારે આવે, ચાર અને ઈનો ગુસ્સા ચાર ક્યારે આવે, તો જ્યારે ચારના ઘડિયામાં ઈ આવતો હોય તો, બરાબર ને. પછી ત્રણ અને ઈનો ગુસ્સા ત્રણ ક્યારે આવે, જ્યારે ત્રણના ઘડિયામાં ઈ આવતો હોય તો. પાંચ અને ઈનો ગુસ્સા પાંચ ક્યારે આવે, જ્યારે પાંચના ઘડિયામાં ઈ આવતો હોય તો. એનો મતલબ ઈ એવી સંખ્યા છે જે દરેક સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ, એટલે કે દરેક સંખ્યાનો ગુણક ઈ હોવો જોઈએ, બરાબર. જે અહીંયા વાક્ય લખ્યું છે કે એ અને ઈનો ગુસ્સા હંમેશા એ થાય, તેવું ત્યારે શક્ય બને કે ઈ તે દરેક એ બિલોંગ્સ ટુ એનો ગુણક હોવો જોઈએ, જે શક્ય નથી, બરાબર. માટે એન પર સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ક્લિયર? હવે આપણે એક પોઈન્ટ ચારનો અગિયારમો પ્રશ્ન જોઈએ. ધારો કે એ બરાબર એન ક્રોસ એન અને એ પર સ્ટાર એ આ પ્રમાણે વ્યાખ્યા છે, એ બી સ્ટાર સી ડી બરાબર એ પ્લસ સી બી પ્લસ ડી. એટલે પહેલા સ્થાને જે ઘટક છે, જે જોકે આને એક્સ વાયનો ક્રમ ગણી લઈએ, પહેલું સ્થાન એક્સ ગણો, બીજો વાય ગણો, તો બંનેના એક્સ એમનો સરવાળો અને વાય એમનો સરવાળો, આ પ્રમાણે એક ક્રિયા વ્યાખ્યાય છે. અને ક્રિયા ક્યાં વ્યાખ્યાય છે, ગણ એ પર, અને એ શું છે, એન ક્રોસ એન છે, બરાબર. સમજવામાં તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે, અને જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક અસ્તિત્વ ધરાવતો હોય તે આપણે એકમ ઘટક શોધવાનો છે. એકમ ઘટક હોય તો તે શોધો, બરાબર. હવે સમજો, ક્રિયા કયા ગણ પર વ્યાખ્યા છે, એ પર. અને જનરલી આપણે શું લખતા હોઈએ, એ ક્રોસ એ થી એ. હવે આ પ્રશ્નમાં એ શું છે, એ પોતે એન ક્રોસ એન છે, એટલે ક્રિયા શું થઈ, સમજો, એ એટલે એન ક્રોસ એન, આ એ એટલે એન ક્રોસ એન, એ ક્રોસ એ એટલે એન ક્રોસ એન ક્રોસ એન ક્રોસ એન થી એ એટલે એન ક્રોસ એન. એક્ચુઅલમાં ક્રિયા આવી છે, બરાબર ને. એટલા માટે જ આપણે પહેલો ઘટક પણ ક્રમિક જોડ છે અને બીજો ઘટક પણ ક્રમિક જોડ છે, બરાબર. અને ફાઇનલ જવાબ આખો પોતે પણ એક ક્રમિક જોડ છે, જે આના પર આધારિત છે. ક્લિયર? ચલો જોઈ લઈએ, પહેલા સમક્રમી, પછી જૂથ અને પછી એકમ ઘટક. ચલો અગિયારમો પ્રશ્ન, એ બરાબર એન ક્રોસ એન અને એ પરની દ્વિક્રિયા એટલે આ પ્રમાણે સ્ટાર એ ક્રોસ એ થી એ, બરાબર. હવે ક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે, એ બી સ્ટાર સી ડી, તો એ પ્લસ સી અને બી પ્લસ ડી. જોઈ લઈએ સમક્રમી છે કે નહીં. તો એ બી સ્ટાર સી ડી, તો જવાબ થયો એ પ્લસ સી બી પ્લસ ડી. હવે એ પ્લસ ની જગ્યાએ મારે સી પ્લસ એ લખાય અને બી પ્લસ ડી જગ્યાએ ડી પ્લસ બી લખાય, તો આને મારે સી ડી સ્ટાર એ બી કહેવાય કે ના કહેવાય, કહી શકાય. કેમ કે જો પહેલો ઘટક સી વત્તા એ થઈ ગયો અને બીજો ઘટક ડી વત્તા બી એ પણ થઈ ગયો, એ બી સ્ટાર સી ડી બરાબર સી ડી સ્ટાર એ બી થઈ જાય છે. માટે સ્ટાર તે આગળ એ પરની સમક્રમી દ્વિક્રિયા છે. ક્લિયર? હવે જૂથની વાત કરીએ, તો એ બી સી ડી અને ઈ એફ ત્રણ
क्रमिक जोड़ लीधी है, एम पे आ बने वे हूँ क्रिया करीश। तो क्रिया शू थे, पहला एक्स एम सरवाड़ो ए प्लस सी अल्पविराम बी प्लस डी। आ बने वे क्रिया थे तो पहला घटक ना गुण सरवाड़ो ए प्लस सी ना सरवाड़ो ई साथ ए प्लस सी और बी प्लस डी प्लस एफ थी गयु। हम जूथ बदलू छू, जूथ में अमे पाछल ब्रेकेट बनाया और पहली क्रिया मारे अहीं करवी पड़े। आगना ए बी स्टार एम नम रहा, हम अँ द्विक्रिया करूँ पहले पहले घटक सी और ई है, सी प्लस ई अल्पविराम डी प्लस एफ थी गयु। पहला पहला घटक ना सरवाड़ो ए प्लस सी प्लस सी बी प्लस डी प्लस एफ, बने जवाब केवा थी गया सरखा थी गया, माटे बने परिणाम केवा थया समान थया, माटे स्टार ते जूथना नियमनु पालन करे छे बराबर। चलो तटस्थ घटक शोधो छे, हवे तटस्थ घटक माटे जे लो कॉमन लॉजिक बताय तो गया लेक्चर में ए प्रमाणे आपणे अहींया तटस्थ घटक शोधेलो छे। कयो लॉजिक छे समझो, पहला ए स्टार ई बराबर ए लईने हूँ ई शोधीश અને પછી જે ઈ મળ્યો હોય એનો ઉપયોગ કરીને અહીંયા મારે આ ક્રમ બદલવાનો, આ એ સ્ટાર ઈ છે જે કે મારે ઈ સ્ટાર ઈ લેવાનો, અને એ ક્રિયા કરતા કરતા મને ફાઇનલી જવાબ શું આવવો જોઈએ, ઈ આવવો જોઈએ। તો આ ઈ તે તટસ્થ ઘટક થાય બરાબર ને। ચલો આ ક્રિયા આપણી ક્રમિક જોડ ઉપર થાય છે, એટલે ઈ નહીં પણ આપણે ઈ વન ઈ ટુ એવી ક્રમિક જોડ બનાવી છે। ચલો એટલે મેં એ સ્ટાર ઈ બરાબર એ લેવાનો, એ પ્રમાણે મેં એ બી સ્ટાર ઈ વન ઈ ટુ બરાબર એ બી લઈ લીધું છે, આના જેવું જ અહીંયા લીધું, આના પરથી ઈ એટલે કે હું ઈ વન ઈ ટુ શોધીશ બરાબર। ચલો હવે ક્રિયા શું છે, પહેલા પહેલા ઘટકનો સરવાળો એ પ્લસ ઈ વન અને બી પ્લસ ઈ ટુ, સામે તો જેમનામ છે જ, બે ક્રમિક જોડ વચ્ચે બરાબરનું ચિહ્ન, એનો મતલબ પહેલો ઘટક સાથે પહેલો ઘટક સરખાવાય, એટલે એ પ્લસ ઈ વન બરાબર એ અને બી પ્લસ ઈ ટુ બરાબર બી। તો એ અહીંયા બાદ થઈ એટલે ઈ વન જીરો થઈ ગયો, અને એ પ્રમાણે બી બીમાંથી બાદ થઈ જાય તો ઈ ટુ પણ જીરો, આપણો તટસ્થ ઘટક ઈ વન ઈ ટુ છે કયો આવ્યો જીરો જીરો, એટલે ઈ મળી ગયો। હવે હું ઈ સ્ટાર એ કરીશ અને મને જવાબમાં એ મળવો જોઈએ। ચાલો મેં ઈ સ્ટાર એ લીધો એટલે કે ઈ વન ઈ ટુ સ્ટાર એ બી, અહીંયા ક્રિયા સુધી આવી ઈ વન ઈ ટુની કિંમત મેં જીરો જીરો મૂકી દીધી। હવે જે પ્રમાણે દ્વિક્રિયા વ્યાખ્યાય છે એ પ્રમાણે જીરો સાથે એ નો સરવાળો અને આ જીરો સાથે બી નો સરવાળો, એ તો એ બી જ રહ્યા, એટલે ઈ સ્ટાર એ લીધો અને એ મને મળી ગયો, માટે અહીંયા જે આમ એ પર દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક ઈ વન ઈ ટુ વ્યાખ્યાય છે મળે છે, અને કયો મળે છે તે જીરો જીરો, ક્લિયર। ચલો તો એના પછી એનો પ્રશ્ન લઈએ આપણે ઉદાહરણ નંબર 45। ચલો 45માં ઉદાહરણ બહુ સહેલું છે, ગણ આર પર નીચે આપેલી દ્વિક્રિયાઓમાંથી કઈ દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ સમક્રમી છે તે આપણે કહેવાની છે। પેલું એ સ્ટાર બી બરાબર વન આ એક દ્વિક્રિયા છે, અને બીજી ક્રિયા છે એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી બાય ટુ બરાબર, બંને માટે બંને જવાબ આપણે આપવાના છે। ચેપ્ટર એકનો ઉદાહરણ નંબર 45 એનો પહેલો પ્રશ્ન એ સ્ટાર બી બરાબર વન આ પ્રમાણે વ્યાખ્યાય છે, હવે સમક્રમી છે કે એને જે કરીએ, હવે વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે એ સ્ટાર બી વન હોય તો બી સ્ટાર એ પણ શું થવાનો વન થવાનો, અને એ સ્ટાર બી અને બી સ્ટાર એ બંને જવાબ કેવા છે સરખા જ છે, એટલે સ્ટાર તે એ પરની સમક્રમી દ્વિક્રિયા છે। આનો અર્થ ખ્યાલ આવે છે ને, કોઈ પણ બે ઘટક વચ્ચે હું ક્રિયા કરું એટલે જવાબ મારે શું લખવાનો એક જ લખવાનો છે, હવે એ સ્ટાર બી કહું સી સ્ટાર ડી કહું તો પણ એક છે, તો એ પ્રમાણે બી સ્ટાર એ કહું તો પણ એક જ આવવાનો ને, એટલે એ સ્ટાર બીનો જવાબ પણ એક કહેવાય બી સ્ટાર એનો પણ એક કહેવાય બરાબર આ ક્રમે। હવે જૂથનો નિયમનું પાલન કરે છે કે નહીં એ પણ જોઈ લઈએ। ચાલો એ સ્ટાર બી સ્ટાર સી લીધા છે, હવે એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરીશ તો જવાબ એક જ આવવાનો, પછી આ બંને વચ્ચે દ્વિક્રિયા કરીશ તો પણ જવાબ એક જ આવવાનો, દરેક દ્વિક્રિયાનો જવાબ એક લેવો એ પ્રમાણે અહીંયા ક્રિયા વ્યાખ્યાય છે। હવે એ સ્ટાર બી સ્ટાર સી કર્યું એમાં બી અને સીની ક્રિયાનો જવાબ એક થાય, પછી આગળ એ સ્ટાર વધે છે તો એ સ્ટારની ક્રિયા એક સાથે તો એ પણ જવાબ એક જ આવવાનો, એટલે બંને જવાબ ટૂંકમાં સરખા જ થાય છે, માટે સ્ટાર તે જૂથના નિયમનું પાલન કરે છે સિમ્પલ બરાબર। ચલો આ જ ઉદાહરણનો બીજો પ્રશ્ન છે, એમાં દ્વિક્રિયા એ સ્ટાર બી બરાબર એ વત્તા બી અપોન ટુ, જ્યાં પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર આ પ્રમાણે વ્યાખ્યાય છે। હવે આ સમક્રમી થાય કે ન થાય, થાય જ, સિમ્પલ છે, એ વત્તા બી જગ્યાએ બી વત્તા એ લખવો જવાબ એનો જ રહેવાનો છે બરાબર ને। હવે એ સ્ટાર બી છે તો એ વત્તા બી થયા, છેદમાં તો બે છે જ નીચે, હવે ઉપરના એ પ્લસ બીને બી પ્લસ એ કરું છેદમાં તો બે એમ નામ છે, આની બરાબર આ કહેવાય, તો હવે બી પ્લસ એ લખ્યું તો આ શું કહેવાય બી સ્ટાર એ કહેવાય, એટલે આમ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થઈ ગયો, તો સ્ટાર તે સમક્રમી દ્વિક્રિયા છે સિમ્પલ હવે જૂથની વાત કરીએ, જૂથના નિયમનું પાલન કરશે નહીં કરે, સરવાળો કરીને બે વડે ભાગાઈ જાય છે, એટલે એના માટે એક ઉદાહરણ લઈ લીધું વન સ્ટાર ટુ સ્ટાર થ્રીનું, અને પહેલા બંને વચ્ચે ક્રિયા થાય
चलो बने नो सरवाड़ो भाग्या बे एटले 3/2 थई गया। आनी वच्चे क्रिया करी होय तो बने नो सरवाड़ो भाग्या बे, बे ए लसे लो बे तरी छ वत्ता त्रण नौ, नौ अने बे नीचे आवी जाय 9/2 = 4 थई गया। એ પ્રમાણે 1*2*3 કરો તો પહેલાં 2 અને 3 વચ્ચે ક્રિયા થાય તો 2 અને 3 સરવાળો ભાગ્યા 2 એટલે 5/2 થઈ ગયું, હવે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2 લસાઅ અહીંયા થઈ જાય, 5 વત્તા 2 = 7, 7/4 થાય, અહીંયા જવાબ આવ્યો 9/4, અહીંયા આવ્યો જવાબ 7/4, બંને જવાબ સરખા નથી બરાબર, એટલે કે 1*2*3 ડઝ નોટ ઇક્વલ 1*2*3 માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી, ક્લિયર। चलो तो उदाहरण 45 पण अहीं पूरू थयुं, हवे फक्त एक ज लेक्चर बाकी छे बराबर, एटले चेप्टर पूरू थई जशे, जे नेक्स्ट लेक्चर रहेशे आपणो बराबर, वधु अभ्यास नेक्स्ट लेक्चरमां करीशुं।